અગત્યની જાણકારી સામે આવી રહી છે. સુરતમાં જે ચલણી નોટનું જે ષડયંત્ર ઝડપાયું તેમાં એક સાધુની ધરપકડ કરવામાં આવી છે. આ સાધુ પાસેથી 50 લાખથી વધુની નકલી ચલણી નોટ્સ મળી આવી છે. સુખીની મુવારી સ્વામિનારાયણ મંદિરના સાધુ હોવાનું સામે આવ્યું છે કે જેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ખેડાના અંબાવ ગામે આવેલું છે આ સ્વામિનારાયણ મંદિર કે જેના સાધુ પાસેથી 50 લાખથી વધુની રકમની નકલી ચલણી નોટ્સ મળી આવી છે. 2000 ના દરની આ ચલણી નોટ્સ હતી. આ સાથે જ આ સાધુ પાસેથી વધુ એક સાધુનું નામ પણ ખુલ્યું હોવાની જાણકારી મળી છે. મશીન પણ જપ્ત કરાયું છે. જોડાઈએ સંવાદદાતા બળદેવ સુથાર સાથે. બળદેવ, જાણકારી મળી રહી છે કે જે નકલી ચલણી નોટ્સનું કૌભાંડ ખુલ્યું તેમાં એક સાધુની ધરપકડ કરવામાં આવી છે, સાથે એક અન્ય સાધુનું નામ પણ ખુલ્યું છે. શું વધુ ખુલાસા? દીપાલી, જે રીતના સુરત ક્રાઇમ બ્રાન્ચની વાત કરવામાં આવે તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા સૌપ્રથમ સુરત શહેરમાંથી એક વિષમની અટકાયત કરી હતી. તેની પાસે કેટલીક ડુપ્લિકેટનો નોટો મળી આવી હતી. તેની તપાસ કરતા આખરે આજે આ મામલો જે હતો તે ખેડાના જે કોઈ સ્વામિનારાયણ મંદિરના એક સાધુ છે જેનું નામ રાધારમણ સ્વામી નીકળે છે તેમના સુધી પહોંચ્યું હતું. અને હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જે સ્વામિનારાયણ સાધુ છે રાધારમણ જે સ્વામી છે તેમની અટકાયત કરી અને ખેડાથી તેમને વહેલી સવારે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે લાવ્યા છે. અને તેમની પાસેથી અંદાજિત 50 લાખથી વધુની જે ડુપ્લિકેટ જે નોટો ચલણી કહેવાય કહે તે પણ કબજે કરવામાં આવી છે. અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે કે આટલી મોટા પ્રમાણમાં જે ડુપ્લિકેટ નોટો છે એ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં ક્યાં સપ્લાય થવામાં આવતી હતી. અને કારણ કે મહત્વની વાત એ બની છે કે સ્વામિનારાયણ સાધુ આ આખા મામલાની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચે જે અટકાયત કરી છે તેની પાસેથી અનેક જે કારણો નીકળી આવે છે. હાલમાં આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કોઈ ઘટસ્ફોટ કરતી નથી. પણ જે રીતના સુરત શહેર પોલીસ કમિશનર પણ જે આરબી બ્રહ્મભટ્ટ સાહેબ જે છે તે પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા છે અને કદાચ સાધુની જે પૂછપરછ પણ કરી શકે છે. કારણ કે આ જે સ્વામિનારાયણ સાથે જે સંકળાયેલો આખો મામલો જે બહાર આવ્યો છે તેના લઈને અનેક તર્ક વિકલ્પ નીકળી રહ્યા છે. પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ જયારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યાર બાદ સાચી હકીકત બહાર આવશે અને આનો રેલો ક્યાં ક્યાં સુધી પહોંચશે તે મોટી વાત છે. જો ખરેખર જો પોલીસ તપાસ કરશે તો આની અંદર મોટા માથા પણ બહાર આવે તેવી શક્યતા દીપાલી જણાઈ રહી છે. જી બળદેવ, અત્યારે આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપણી પાસેથી આગળ વધુ વિગતો પણ મેળવીશું. પરંતુ અત્યારે હાલ જે જાણકારી સામે આવી છે તે દર્શકોને આપી દઈએ તો સુરતમાં જે નકલી ચલણી નોટ્સનું કૌભાંડ ફૂલ્યું ફાલ્યું હતું તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ હરકતમાં આવી હતી અને આ તપાસ કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી અને તેની પૂછપરછ દરમિયાન એક સાધુનું નામ ખુલ્યું છે. અંબાવ ગામના સ્વામિનારાયણ મંદિરના આ સાધુ હોવાની વિગતો સામે આવી છે. તેમની પણ આ સમગ્ર મામલે ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે. અને આ સાધુની તપાસ કરતા સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 50 લાખથી વધુની રકમની 2000 ના દરની નકલી ચલણી નોટ્સ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પાસેથી ઝડપાઈ છે. ખેડાના અંબાવ ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરના આ સાધુ કે જેમની પાસેથી નકલી ચલણી નોટ્સ છાપવાનું મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે.